બ્લેન્ક્સ માં કયા શબ્દો મૂકવા એ પણ આપણે સમજ્યા, બરાબર. અને અન્ડરલાઈન કરીને પણ ક થી જ સુધી ના શબ્દો શીખ્યા છીએ, વ્યંજનો શીખ્યા છીએ. સોરી સ્ટુડન્ટ, તો હવે આપણે અગાઉ ના લેક્ચરમાં જેમ મેં તમને કહ્યું હતું એમ આજે આપણે નવા વ્યંજનો શીખવાના છે. ટ, ઠ, ડ અને ઠ. તો તમે બધા એબીસીડીમાં એસ તો કરતા જ હશો, કરો છો ને? તો એસ નો સ્ટેપ તમને ખબર જ છે ને? તો એ એસ ના સ્ટેપ જેવો જ આપણે ટ, ઠ, ડ અને ઢ કરવાના છે. તો તમે તમારા પાઠ્યપુસ્તક ઉપર તમે નજર કરો, પેજ નંબર 17 ઉપર, 17 ઉપર તમે જુઓ એ પેજ ઉપર ટ આવેલું છે. તો આપણે એને લખશું કેવી રીતે? અહીંયા જુઓ, સૌથી પહેલા તમે જે એસ કહો છો ને એની ઓપોઝિટ સાઈડ ટ. સમજણ પડી? અહીંયા આપણે ટ લખી નાખ્યું છે. હવે આગળ જુઓ,
પીરિયડ વાળું ટ કેવી રીતે લખવું, ઠ કેવી રીતે લખવું, ડ કેવી રીતે લખવું અને ઢ કેવી રીતે લખવું એ આપણે આપણી ટેક્સ્ટબુકમાં